પેન્શન સમાનતા અને વધારાની માંગણી સાથે જિલ્લા કલેક્ટર થકી વડાપ્રધાનને ઈપીએસ 95 પેસેન્જર સેવા મંડળ સુરત યુનિટ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત કલેક્ટર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવા માટે ઈપીએસ 95 પેન્શનર સેવા મંડળ સુરત યુનિટના નીચા હેઠળ ધ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરત, ટોરેન્ટ પાવર સુરત, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સુરત વગેરેના નિવૃત્ત કર્મચારીઓએ સમાન પેન્શન અને પેન્શન વધારાની માંગણી કરી હતી. અમિત ખાન રેજ પઠાણ, નિવૃત્ત પેન્શન એસોસિએશન જિલ્લા પ્રભારી સુરત. આજરોજ અમે અમારી માંગણી રેલી સર મૌન રેલી કાઢી છે અમે, કારણ કે આ લોકોના કાન નથી, કશું સાંભળતા નથી. એટલે મૌન રેલીથી કલેક્ટર દ્વારા માનનીય મોદીશ્રીને અમે 6 પાનાનું મેનુ આજે આપવાના છે. અમે કહેવા માંગીએ છીએ કે સર્વોચ્ચ દેશની સર્વોચ્ચ ન્યાય સુપ્રીમ કોર્ટે જો ફેવરમાં અમને જજમેન્ટ આપ્યું હોય તો પીએફ ડિપાર્ટમેન્ટ એનકેના વાંધાઓ લઈ ખોટી ખોટી અરજીઓ કરી આ ચુકાદાને અટકાવી રાખે છે, એનો નિકાલ થવો જોઈએ. અને અમે 40-40 વર્ષ સંસ્થાઓમાં સેવા આપ્યા પછી બી કોઈને 1000 રૂપિયા પેન્શન છે, કોઈને 2000 છે. જ્યારે 5 વર્ષ ધારાસભ્ય રહે એને 1,00,000 રૂપિયા પેન્શન આપે છે સરકાર, સંસદ સભ્ય બને તો પાછું અલગ આપે છે. તો આ અન્યાય કેવી રીતે ચલાવી લેવાય? અને અમે બધા સિનિયર સિટીઝન લોકો છે, અમને ખૂબ તકલીફ છે અને અમારા પૈસાનું અમે વળતર માંગીએ છીએ. અને સરકાર આ અંગે ખોટી અરજીઓ કરી પિટિશનો દાખલ કરે છે અને એ અંગે કલેક્ટર થ્રુ આજે અમે આવેદન મોદીજીને પહોંચાડીશું અને આવનાર 5-12ના રોજ દિલ્હી ખાતે જંતર મંતર પર અમે ધરણા કરીશું, સૂત્રો તૈયાર કરીશું અને સંસદ ભવન સુધી કૂચ લઈને મોદીજીની બી અમે મુલાકાત લેવાના છે. હું ઇસ્માઇલ યુસુફ માંજરા, નિવૃત્ત ટ્રાફિક કંટ્રોલર GSRTC. હું 2015માં રિટાયર થયો અને અમને બિલકુલ ઓછું પેન્શન મળે છે, જે માટે અમારું ઈપીએસ 95 સેવા મંડળ ભરૂચ તરફથી અમને આહવાન આપવામાં આવેલું. આજરોજ વનિતા વિશ્રામથી અમારી મૌન રેલી નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા જવાના છે અને 5-12ના રોજ અમારું દિલ્હી જંતર મંતર રોડ ખાતે પણ અમારો પ્રોગ્રામ છે હાયર પેન્શનના વધારા માટે. અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારા પેન્શનરોને ધ્યાનમાં લઈ અમારો હાયર પેન્શન મંજૂર કરી અમને સહકાર આપે એવી વિનંતી. જય હિન્દ, જય ભારત. ઈપીએસ 95 પેન્શનર સેવા મંડળ દ્વારા એક મૌન રેલી સાથે કલેક્ટર વતી વડાપ્રધાનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.